નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન. તમને બધાને ખ્યાલ છે કે આપણે લાસ્ટ લેક્ચરમાં કલીનના ગુણધર્મો અને ટેન્ડર વિશે જોઈ. જે બે ટોપિક છે એ આગળના ટોપિક છે, પણ લીધા છે પાછળ, કારણ કે બધું એક સાથે રિવિઝન થઈ. પણ આપણો છેલ્લો ટોપિક જે પૂરો થયો એ મિશ્રણમાંના ઘટકોનું વર્ગીકરણ, જુદી જુદી 8 પ્રવૃત્તિ હતી. હવે એન થી આગળ એટલે ટેક્સ્ટબુકમાં ટોપિક નંબર છે 2.4. પણ ફેરફાર થાય છે.
પરિભાષા દૂધમાં
માંથી માખણ મેળવે તો માખણ માંથી દૂધ ઉત્પન્ન થઈ જાય થઈ જાય તો થઈ જાય એટલે ભૌતિક ફેરફાર છે કે નહીં ખાલી શું બદલાવ ભૌતિક ગુણધર્મ જ બદલાવ દૂધ માંથી એમાં રૂપાંતર થઈ ગયું માખણ માખણ માંથી ફરી પછી દૂધ માંથી તો શું થઈ ગયું નીકળી જાય તવીમાં પછી છે વિદ્યાર્થી મિત્રો પાણીમાં મીઠું ઉતારો તો પાણીમાં મીઠું
પાણી મીઠા વગાડો બરાબર પછી તમે પાણી ઉમેર કરો ખૂબ જ માત્રામાં પાણી ઉમેરો તમારી પાસે પાણી પડી ગયું છે રેડી છે કેવો ફેરફાર છે કાયમી નથી કેવો ફેરફાર છે ભૌતિક ફેરફાર ઓકે તો આપણે તમારે પહેલા પાણીમાં મીઠું ઉગાડો બીજા ઉપરથી પાણી ઉમેર કરવાનું ઉમેર કરવાનું ઉમેર કરવાનું ઉમેર કરવાનું તો છેક સુધી તમને ખ્યાલ છે કે છેલ્લે છે એ પાન મીઠાનો કોઈ સ્વાદ પછી છે કાચા પરોવડા ખૂબ સલાદ બનાવો તો કાચા પરોવડા તમે બનાવો છો ખૂબ સલાદ તો પ્રશ્ન બે તમારી આસપાસના પદાર્થોમાંથી શુદ્ધ પદાર્થ અને મિશ્રણ ચલો જોઈએ જેમાં બરોબર છે ફરીવાર પ્રશ્ન લઈ લઈએ તમારી આસપાસ ની વસ્તુઓને શુદ્ધ પદાર્થો અને મિશ્રણમાં અલગ કરવાનો પ્રયત્ન કરો તો જોઈએ શુદ્ધ પદાર્થ તો તમને શુદ્ધ શું મળે તો સૌથી પહેલા શુદ્ધ તમને મળે તો આપણે વ્યવસ્થિત કરીએ છીએ પણ જ્યારે પૃથ્વીના પેટાળામાંથી મળે છે
કોઈ પણ પદાર્થ
અવિભાજ્ય શું થાય મિત્રો જેના ભાગ કરી શકાય નહીં ખબર પડી ગઈ ચલો એની પછી
તો મિત્રો આપણે બધા જોતા જઈએ ચલો ધાતુ ધાતુની સપાટી ચળકાટ ધરાવે છે ત્યારે અધાતુની સપાટી કેવી હોય છે ઢાંકી હોય છે વિવિધ રંગ ધરાવે છે ચલો રેડી વાંચી લો તમે પેલા ધાતુની સપાટી શું ધરાવે ચળકાટ ધરાવે અધાતુની સપાટી કેવી હોય ઢાંકી વિવિધ રંગ ધરાવે તો ચલો સમજાવો ધાતુ સોનું અને ચાંદી ચળકાટ ધરાવે તો આ એક્ઝામ્પલ થાય સોનું ચાંદી તો સોનું ચાંદી શું છે ધાતુ આમાં એક્ઝામ્પલ લખીએ કોલસો સલ્ફર તો મિત્રો કોલસો સલ્ફર કેવા છે ધાતુ સપાટી ચાંદી હોય કોલસો કેવો હોય કાળો એટલે થોડો ચળકાટ ધરાવે અને બીજું શું ધરાવે એવી ધરમ ધરાવે ધાતુ એ ટીપાઓ કણા અને તણાવ ધાતુ કોનો ટીપાઓ પણ અને બીજું શું તણાવ ધરાવે શું ધરાવે ગુણધર્મ ધરાવે છે રેડી તો તમે એલ્યુમિનિયમ છે એલ્યુમિનિયમ ને તમે ફેંકી શકો તણાવ એટલે ખેંચી કરી શકો એટલે જ એલ્યુમિનિયમ ના હું મને તાર ધાતુ તત્વ અધાતુ તત્વ પાછી કરતો
જો કોઈ તકલીફ હોય તો